कोरोना संक्रमित केसों की संख्या दिन प्रतिदिन वधता हवे बनासकांठा जिल्लामां पण परिस्थिति बदथी बदतर थई रही छे। रोजे रोज कोरोना संक्रमित दर्दीओनी संख्या अविरत आवता अने बीजी तरफ ऑक्सिजन अने रेमडेसिविर इंजेक्शननी तीव्र अछतना कारणे खानगी तबीबो पण दर्दीओने ना पाड़ी पाड़ीने थाकी गया छे। त्यारे हवे इंजेक्शन अने ऑक्सिजन वगर तबीबोए नवा एक पण दर्दीओने दाखल करवानो इनकार करता हालत वधु गंभीर बनी शके तेम छे। अत्यार सुधी आरोग्य विभाग अने सरकार कोरोना मामले परिस्थिति कंट्रोलमां होवानो राग आलापी रही हती, परंतु रोजे रोज कोरोना संक्रमित दर्दीओनी संख्या वधता अने मोतनो आंकड़ो पण वधी जता सरकारनी पोल खुल्ली पड़ी गई छे। बनासकांठा जिल्लामां पण छेल्ला 15 दिवसथी सतत ऑक्सिजन अने रेमडेसिविर इंजेक्शन वगर डॉक्टરોને દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યાર સુધી તો ખાનગી ડોક્ટરો અને દર્દીઓના સગાઓએ દોડધામ કરી દર્દીઓને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યા વધતા હવે પરિસ્થિતિ ડોક્ટરોના હાથમાં પણ સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે। તો વળી બીજી તરફ બનાસકાંઠા જિલ્લાનું તંત્ર અને ખાસ કરીને આરોગ્ય વિભાગ આ મામલે સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે। ખાનગી ડોક્ટરો અત્યારે દિવસ રાત મહેનત કરી દર્દીઓને બચાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। સરકારે ખાનગી ડોક્ટરોને ઓક્સિજન માટે તેમના માણસો દ્વારા વ્યવસ્થા કરવાનું કહેતા બે બે કલાક લાઇનમાં ઊભા રહે ત્યારે ઓક્સિજન મળે છે, ઇન્જેક્શન માટે પણ ઓનલાઈન એપ્રુવલ મળ્યા બાદ પણ બબ્બે દિવસ રાહ જોવી પડે છે। આવી પરિસ્થિતિમાં પણ ખાનગી ડોક્ટરો ઉપર સતત અધિકારીઓના રાજકીય નેતાઓ સામાજિક અગ્રણીઓ અને સગાવાલાઓના સતત ફોન આવતા તેઓની હાલત કફોડી બની ગઈ છે। આટલું ઓછું હોય તેમ તંત્ર દ્વારા વિવિધ ક્વેરીઓ મામલે જવાબ આપવાનું કહેતા હવે ડીસાની ખાનગી હોસ્પિટલના ડોક્ટરો અકળાઈ ઉઠ્યા છે અને ખાનગી હોસ્પિટલો નવા એક પણ કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા ઇનકાર કરી દીધો છે। અત્યારે ડીસામાં કોરોનાની સ્થિતિ બહુ ભયંકર છે। ડીસાની અંદર મેઇન પ્રશ્ન છે કે ઓક્સિજન સપ્લાય મળતો નથી। અત્યારે હવે હાલની પોઝિશનમાં અત્યારથી ફક્ત 2 કલાક 4 મિનિટ એટલો ઓક્સિજન છે। અમે તમામ દર્દીઓને કહી દીધું છે કે ભાઈ તમે તમારી રીતે ઓક્સિજન સગવડ થઈ શકે, કારણ કે તંત્ર અમને કોઈ સપોર્ટ આપતું નથી। 2 દિવસથી કોઈ રામડેસિવિર ઇન્જેક્શન પણ આવ્યા ડીસાની અંદર આવેલા નથી। આજે પણ હજી સુધી કોઈ પણ એક પણ ઇન્જેક્શન આવેલ નથી। આજે મામલતદારનું કહેવું એવું છે કે તમે ઓક્સિજન તમારી રીતે લેવા જ જવાનો, હવે અમારી પાસે સ્ટાફ ઓછો છે, હવે રામડેસિવિર લેવા જવાનો અમારે કે તંત્રને રોજ સવાર સાંજ અમારે એમના ફોર્મ ભરી ભરીને આપવાના કે પછી અમારે ઓક્સિજન લેવા પણ અમારે લાઇનમાં ઊભું રહેવાનું, તો હવે અમારે કરવાનું છે? એના કરતાં હવે અમે અત્યારે આજે નક્કી કર્યું છે ડીસાના તમામ ડૉક્ટરોએ કે ઓક્સિજનવાળા કોઈ પણ પેશન્ટ હોય તો કોઈ પણ દાખલ કરવાના નથી, અને આના માટે તમે સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સરકારને અમે રજૂઆત કરીએ છીએ, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને આપણે ડૉક્ટર હરિયાણી સાહેબ, સીડીએ, બધાને મહેરબાની કરીને વિનંતી કરીએ કે તમે ઓક્સિજનની વ્યવસ્થા તમારે ત્યાં કરો, અમે તમને પૂરેપૂરો સહકાર આપવા માટે સરકારમાં તૈયાર છીએ અને અમે તમામ પેશન્ટો તમારે ત્યાં મોકલવા માટે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ। તમે તમારી રીતે ત્યાં ઓક્સિજનની સગવડ કરો, અમે ટ્રીટમેન્ટ આપવા માટે બંધાયા છીએ તમારે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ। નમસ્કાર મીડિયા મિત્રોવાળા ભાઈઓ, અત્યારે આપણા ડીસામાં જેટલા પણ પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલો ચાલી રહી છે ત્યાં ઓક્સિજનની પરિસ્થિતિ ખૂબ 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 ગંભીર છે। એવું સમજી લો કે દરેકે દરેક આઈસીયુ 1-1, 2-2, 3-3 બોટલ ઉપર ચાલી રહ્યા છે અને જો આવનારા 4-5 કલાકની અંદર ઓક્સિજનની સુવિધા કે બાટલા અહીંયા ઉપતળ તંત્રએ ના કરાયા તો લગભગ દરેક આઈસીયુ બંધ કરવાની પરિસ્થિતિમાં અમે લોકો આવી ગયા છીએ। એટલે અત્યારે જેટલું જે થાય તંત્રને અર્જન્ટ એક્શન લઈ અને ડીસા જેટલા બી કોવિડ હોસ્પિટલો છે એમાં અર્જન્ટ બોટલોની અરેન્જમેન્ટ કરવું પડશે, નહીં તો પછી અમારા હાથમાં કશું જ નહીં રહે। અમે ડૉક્ટર તરીકે ઇન્જેક્શન નથી, ઓક્સિજન નથી, ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા માટે ઓક્સિજન ફ્લો મીટર નથી, અમે લોકો હેલ્પલેસ થઈ ગયા છીએ। તંત્રને અર્જન્ટ મીટિંગ કરે, અર્જન્ટ આયોજન કરે, પ્લાનિંગ કરે, જેટલા પણ કોવિડ હોસ્પિટલોને આઈસીયુ ચાલે છે એમના ડૉક્ટરો સાથે મળી અમારી શું રિક્વાયરમેન્ટ છે એ પૂછે, તમે અમને શું પ્રોવાઈડ કરી શકવાના છો એ પૂછો, તો અને તો અમે લોકો દર્દીઓને કમિટમેન્ટ આપી શકીએ, તો અને તો અમે દર્દીઓને કંઈક આશ્વાસન આપીએ, નહીં તો આજે ડેડ બોડીઓ એમ્બ્યુલન્સમાં ફરે છે, અમારી પાસે ના પાડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। તો મહેરબાની કરીને કલેક્ટર સાહેબ, બનાસકાંઠાના સંસદ સભ્યશ્રી અને બનાસકાંઠાના જેટલા પણ ધારાસભ્યો છે એ અર્જન્ટ એક્શનમાં આવે, એક વોર રૂમ બનાવે અને દરેકે દરેક પરિસ્થિતિ શું ચાલી રહી છે એ ખબર હોવી જોઈએ તમને। અત્યારે એ કોઈ પણ પેશન્ટ એક્સપાયર થાય છે ઓક્સિજન ન હોવાના કારણે અને એ લોકો કમ્પ્લેન કરે છે તો કલેક્ટર ઓફિસમાંથી આવીને અમને નોટિસ ફટકારે છે કે ઓક્સિજન તમે લાવો, હવે ડૉક્ટરો જો ઓક્સિજન લેવા જશે તો અહીંયા ઈલાજ કોણ કરશે? એટલે એ લોકો સારું કામ કરી રહ્યા છે, મહેરબાની કરીને તંત્ર એક્શનમાં આવે અને જો એક્શનમાં નહીં આવ્યું અને ઓક્સિજનના બાટલા નહીં મળે
આવનારા 2-3 કલાકમાં તોય ડીસામાં ઘણી બધી જાનહાની થશે. મહેરબાની કરીને હાથ જોડીને તંત્રને કહું છું એક ડૉક્ટર તરીકે કે જે પણ જેટલું જલ્દી થાય એટલું ફટાફટ ઓક્સિજનના બાટલા એરેન્જ કરાવે. અમારી પાસે ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ હશે તો અમે બધું કરી શકશું, નહીં તો ડૉક્ટર તરીકે અમે કશું જ નહીં કરી શકીએ. મહેરબાની કરીને જલ્દી એક્શનમાં આવે ને જલ્દી આનું નિરાકરણ લાવે. અને પાછો એકવાર કહું છું કે જેટલી બી ડીસામાં કોવિડ હોસ્પિટલો ચાલુ છે એમના ડૉક્ટરો એમના મેનેજરો સાથે તંત્ર અર્જન્ટ મિટિંગ કરે, અમને પૂછે કે ભાઈ તમારે શું જરૂરિયાત છે ને કેટલી રિક્વાયરમેન્ટ છે ને એ લોકો અમને કેટલું આપી શકે છે, તો પછી અમે દર્દીઓને આશ્વાસન આપીએ ને હા પાડીએ. ના શબ્દ બોલતા ખૂબ દુઃખ થાય છે, કોઈક વાર રડવું પણ આવે છે. મહેરબાની કરી અને અર્જન્ટમાં તંત્ર એક્શનમાં આવે, ખોટી નોટિસો ના ફટકારે, નહીં તો બધા હોસ્પિટલો બંધ કરી દેશે તો આ દર્દીઓનું કોણ થશે. હાથ જોડીને વિનંતી કરું છું, કાગળ કાર્યવાહી, આધાર કાર્ડ, મા કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ બધા કાર્ડોમાં ઓનલાઈન ઓનલાઈન બધું બંધ કરીને મહેરબાની કરીને અર્જન્ટ એક્શનમાં આવી અને અર્જન્ટ ઓક્સિજન ઉપલબ્ધ કરાવે તો અને તો કશું થશે, બાકી કશું જ નહીં કરી શકીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ડીસાની ખાનગી હોસ્પિટલોમાં અત્યારે રોજની 300 જેટલી ઓક્સિજનની બોટલોની જરૂર છે, પરંતુ તેની સામે માત્ર 100 જેટલી જ બોટલો મળે છે, જેથી દર્દીઓને ઓક્સિજન કેવી રીતે પૂરો પાડવો તે ગંભીર સમસ્યા છે. એક તરફ ઓક્સિજનની સમસ્યા અને બીજી તરફ નવા દર્દીઓ સતત આવતા રહે છે, ત્યારે નવા આવતા દર્દીઓને ડોક્ટરો ના પાડીને થાકી ગયા છે. સરકાર ઓક્સિજન કે ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપતી નથી, તેવામાં દર્દીઓની સારવાર કઈ રીતે કરવી તે પણ એક સવાલ છે, જેથી ડીસાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ હવે નવા એક પણ દર્દીઓને ન લેવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં તમામ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દે તો ખાનગી હોસ્પિટલના તમામ ડોક્ટરો વિનામૂલ્યે સેવા આપવા માટે તૈયાર છે. જો આવું થાય તો ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને ઇન્જેક્શન આપવાની માથાકૂટ પણ પતી જાય અને તમામ દર્દીઓને સરકાર હસ્તગત હોસ્પિટલમાં પૂરતી સારવાર પણ મળી રહે તેવું ડોક્ટરોનું માનવું છે. અત્યારે પેશન્ટો જે આવે છે એમાંથી લગભગ 50% દર્દીઓ સિરિયસ થઈને આવે છે, જેમને ઓક્સિજનની જરૂરિયાત હોય જ છે, પરંતુ હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાના કારણે અમે ના છૂટકે અમને ના પાડવું પડે છે. દુઃખ થાય છે પણ શું કરીએ, ઓક્સિજન ના હોવાના કારણે મોટાભાગે પેશન્ટો અમે ભરતી કરી શકતા નથી અને ઓપીડી બેઝ ઉપર સારવાર આપીએ છીએ. ઘણા પેશન્ટો ઓપીડી બેઝ ઉપર સારવાર લેવા બી રિફ્યુઝ કરે, ભરતી થવું છે, દલીલ કરે, પણ કરીએ શું. એનો કોઈ ડિમાન્ડ દરેક હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ હોય એ પ્રમાણે હોય, એટલે પર હોસ્પિટલે જેટલા પેશન્ટ હોય એમાં 50% તો ડિમાન્ડ હોય જ છે. પેશન્ટ 50% રેશિયો રાખીએ દરેક હોસ્પિટલમાં તો ઓક્સિજનવાળા હોય ને 50% રેમડેસિવિરની જેવી જરૂરિયાત હોય દરેક હોસ્પિટલમાં. એ પછી કોવિડના કેટલા પેશન્ટ એડમિટ કર્યા છે એના પ્રમાણે દરેક હોસ્પિટલને રિક્વાયરમેન્ટ જથ્થો. 3 ફોર્મ ભર્યા હોય તો એકાદમાં કદાચ પાસ થઈ જાય. હા, બાકીના દર્દીઓ જે ડોક્ટર લે છે એમને હેરાન થવું પડે છે એના કારણે, અને દર્દી બી હેરાન થાય છે, બંને હેરાન થાય, કારણ કે રિકવરી પ્રમાણમાં ઓછી આવે, ઓક્સિજન ઓછું મળે તો ટેન્શન રહે, એ બધા પ્રશ્નો સર્જાય. તંત્ર અને સરકાર શું આયોજન કરે તો આને પરિસ્થિતિને થાળે પડી શકે? એના માટે સારામાં સારું તો એ જ છે કે ગવર્નમેન્ટ લેવલે કોઈ મોટી હોસ્પિટલ બનાવે અને ત્યાં બધા પ્રાઇવેટ ડોક્ટરોને ડ્યુટી સારવાર આપ માટે મૂકી દે તો આ ઓક્સિજનની માથાકૂટ, રામડેસિવિર ઇન્જેક્શનની માથાકૂટ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને વારાફરતી ત્યાં ડ્યુટી કરી આવે. પ્રાઇવેટમાં બધાને ઇન્ડિવિડ્યુઅલી બહુ જ પ્રશ્નો નડે છે. બનાસકાંઠા જિલ્લામાં 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે. તંત્રના આયોજનના અભાવે ખાનગી કોવિડ હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ કે તંત્ર આ મામલે કેમેરા સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે. જો ખાનગી કોઈ હોસ્પિટલના તબીબોએ દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું તો બનાસકાંઠા જિલ્લાને કોરોનાના ભરડામાંથી બચાવવું અશક્ય બની જશે.